वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी श्री हरे कृष्ण कृष्णमहाराजनि શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર પૂર બીજું તરંગ ચોવીસમો આ તરંગમાં શ્રવણ કરીશું ભગવાન શ્રીહરિ પુલ્હાશ્રમ સુધી પધારી તપશ્ચર્યાની શરૂઆત કરશે એ પ્રસંગ સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે વૈરાગ્ય ત્યાગ હરે કો એહિ સમય કહ કિ મુખ બાત તેહી કહે બનત નહીં મોય ભૂલે કર નિજ દેહ કો માનત નહીં લગાર ઈશ્વર ઈચ્છાએ તનત કબૂ સંભાર સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે ભગવાન શ્રીહરિનો ત્યાગ અતિશય હતો તેમની સમાન એવો બીજો કોઈ નથી તેની વાત હું મુખથી કેટલી કહું મારાથી તે વાત પૂરેપૂરી કહી શકાતી નથી ભૂલથી પણ લગારેક પણ ક્યારેય પોતાને દેહરૂપ માનતા નહીં શરીર તો ઈશ્વર ઈચ્છાથી રહ્યું હતું પોતે તેની સંભાળ રાખતા નહીં વરણીએ પોતાના શરીરને ગંગામાં જેમ લાકડાને ફેંકે તેમ ફેંકી દીધું સામે ઉત્તર કિનારે વરણી પહોંચ્યા પછી પ્રેમભાવથી પૂજા કરી શ્રીહરિ તો મહાધીર છે તેથી મનુષ્યથી ન થઈ શકે તેવું ગંગાના અથાહ પાણીને ઉતરવાનું કામ શ્રીહરિએ કર્યું અને પછી ઉત્તર દિશા તરફ આગળ ચાલ્યા પહાડમાંથી સુખકારી નિજરણા ચાલતા હતા વરણીના મનમાં ઘણો આનંદ ઉત્સાહ હતો નિધડક થઈને વનમાં આગળ ચાલતા હતા તેમાં નજીકમાં બે પડખે બે પર્વત આવ્યા સામસામે રહેલા બંને પર્વત ઘણા ઊંચા હતા આગળ જતા બંને અડીને એક થઈ ગયા હતા તેની વચ્ચે નિઝરણાઓમાં ધીરે ધીરે આગળ વધ્યા સહુ જનના આત્મા રામ એવા શ્રીહરિ આગળ ચાલ્યા ત્યારે એક નદી આવી તેના પાણીમાં શ્રી ઘનશ્યામ સામાપ્રવાહે ચાલ્યા ચાલતા આગળ સામે મોટો પહાડ આવ્યો તેની ગુફામાંથી પાણીનો પ્રવાહ આવતો હતો તે જળધારાનો વેગ પ્રચંડ હતો પાણીના ધોધનો શબ્દ ઘણો થતો હતો ચાલવાને માટે કોઈ પણ તરફ માર્ગ ન હતો આવો ઘણો કઠણ આપતકાળ આવ્યો સદગુરુ મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન શ્રીહરિનો ત્યાગ અને વૈરાગ્ય અપાર અને અતિશય છે એને હું મારા મુખે કરીને વર્ણવી ન શકું મેં ઘણીવાર કથામાં વાત કરી શ્રીજી મહારાજનું જીવન ત્યાગપ્રધાન હતું અને મહારાજનો ઉપદેશ ભક્તિ પ્રધાન હતો જીવોના કલ્યાણ માટે જીવો ભગવાનમાં જોડાય એટલા માટે હંમેશા મહારાજે ભક્તિ પ્રધાન વાતો કરી પણ પોતાના જીવનમાં ત્યાગ પોતાના જીવનમાં વૈરાગ્ય એની કેવી ચટકી હતી કેવી ખુમારી હતી મહારાજના એક એક ચરિત્રમાં આપણે જોઈ શકીએ આજે એકાદશીનો પવિત્ર દિવસ છે આજની એકાદશી ભીમ એકાદશી એવું નામ છે આમ તો એવું કહેવાય છે ઇતિહાસમાં કે ભીમ એકાદશી કરતો નહીં મહાપરાણે એક એકાદશીનું વ્રત એણે કરેલું એ પણ ઋષિઓની આજ્ઞાથી અને એ એકાદશી કરવાને કારણે ઋષિઓએ કહ્યું આ એક એકાદશીનું વ્રત જે કરે એને આખા વર્ષની બધી એકાદશીનું ફળ મળશે એટલે ભીમે આજની એકાદશીનું વ્રત કર્યું મહાપરાણે એટલે ભીમ એકાદશી પણ એનું નામ પડ્યું નિર્જળા એકાદશી એટલા માટે કે આ એકાદશીને વરદાન છે એના ઉપર સંતોનો રાજીપો છે આ વ્રત કરે એને અન્ય એકાદશીનું વ્રત સહજ મળે છે એટલે નિર્જળા એકાદશી નામ પડ્યું એના કરતાં પણ વિશેષ આનંદની વાત કે આવા પવિત્ર દિવસે દાદા ગુરુજી જેવા એક મહાન બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા ભગવાન અને ભગવાનના સંત એનું પ્રાગટ્ય જીવોના કલ્યાણને અર્થે જ છે ભગવાન બે કામ કરે છે ક્યારેક પોતે આવે છે અને ક્યારેક પોતાના અતિ નજીકના મુક્તોને મોકલે છે એવી કેટલી બધી કથાઓ છે કેટલી બધી કથાઓ કે શ્રીજી મહારાજે પોતે સંકલ્પ કરીને મુક્તોને મોકલ્યા હોય અને એવા મુક્તો આ પૃથ્વી ઉપર આવે ત્યારે જ આપણે નિષ્કામ સમયે હમણાં વાત કરીને કે ગુરુજી એ ઘણા જીવનના એમનું જીવન જ ઐશ્વર્યથી સદગુણોથી સાધુતાથી સંપન્ન છે પણ એમના જીવન આખાને આપણે એક શબ્દમાં કહેવું હોય તેટલું કહી શકીએ કરોડ રૂપિયાનું રતન એ ઊંડા સાગરમાં જ પાકે એમ ગુરુદેવ જેવા સંત જે મહાપુરુષની ગોદમાં તૈયાર થયા એ મહાપુરુષ કેવા હોઈ શકે એનું જીવન મુક્તાનંદ સ્વામી છે એનું જીવન આધારાનંદ સ્વામી છે ત્યાગ અને વૈરાગ્યની વાત મહારાજના ચરિત્રો આપણે સાંભળીએ છીએ મહારાજ અને મહારાજના મુક્તો એક જ છે ભગવાનના ચરિત્ર કે ભક્તના ચરિત્ર બંનેનો સરખો જ મહિમા છે મહારાજના ત્યાગની વાત આવે છે એટલે કરું છું આમ તો જો કે દાદા ગુરુજીનું જીવન પૂજ્યપાદ ગુરુજીએ પોતે સ્વમુખે એની કથા કરી છે સંતોએ પણ કરી છે તમે સાંભળી છે પણ વાલા ભક્તો એટલી વસ્તુ સત્ય છે ભગવાન શ્રીહરિને ત્યાગ અતિશય ગમે છે શ્રી કૃષ્ણ વિના બીજું આગરે તેનું નામ જાણો વૈરાગરે જેને ભગવાન સિવાય બધી વસ્તુ આગ લાગતી હોય એનું જ નામ વૈરાગ્ય જેને જગતના રૂપ સડેલા કૂતરા જેવા લાગતા હોય જગતનો સ્પર્શ કાળા નાગને અડવાસમાન લાગતું હોય એવું દોષ દર્શન જ્યારે જગતમાં થાય ત્યારે અંતરમાં વૈરાગ્ય જાગ્યો કહેવાય આ મોટા પુરુષો એનું એક જ કામ છે જીવને જગતમાંથી છૂટો પાડી અને ભગવાનમાં જોડવાનું સંત ન હોત સંસાર મેં જલી જાત સંસાર એવા સાધુ જો ન હોય ને આ પૃથ્વી ઉપર તો આખે આખી પૃથ્વી ફાટી જાય આખી પૃથ્વીમાં પ્રલય થઈ જાય કારણ કે પૃથ્વી ટકી છે એવા કોઈ સંતના તેજે કરીને સંતના તપના બળે કરીને એવા સત્પુરુષના ઐશ્વર્ય કરીને ત્યાગ અને વૈરાગ્ય ભગવાન શ્રીહરીનો એવો છે પોતાના શરીરનું પણ જતન નથી કરતા આધારાનંદ સ્વામીના એક એક શબ્દો એવા છે આ બધા શબ્દો ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને કલમે લખાયેલા શબ્દો વાંચો કે સ્વામીના શબ્દો વાંચો ભૂલે પણ નિજ દેહને માને નહીં કોઈ દના ઈશ્વર એ છાયે તન રહ્યો પણ પોતે ન કર્યો જતા શ્રીજી મહારાજના ત્યાગની વાત એમ કહી શકાય વચનામૃતમાં મહારાજ કહે અમે અમારા દેહને આ સંતો ભક્તોને અર્થે કૃષ્ણાર્પ પણ કરી દીધો છે વચનામૃતમાં મહારાજ એમ કહે ગુરુદેવ રામાનંદ સ્વામી મળ્યા પહેલા મુક્તાનંદ સ્વામી સાથે અમે એવો નિર્ધાર કર્યો હતો કે ગુરુદેવના દર્શન કરી આપણે જંગલમાં જઈ એકાંતમાં બેસી અખંડ ભગવાનનું ભજન કરવું છે એવો અમારા મનમાં ઈસક હતો ગુરુદેવની આજ્ઞાએ કરીને સત્સંગમાં રહ્યા છીએ મહારાજ બોલે છે વચનામૃતમાં પણ આજે પણ અમારા અંતરમાં એવો ને એવો વિષક છે કે અમે એકાંતમાં જઈને અખંડ ભગવાનનું ભજન કરીએ વચનામૃતમાં મહારાજ એમ કહે કોઈક માણસ મૃત્યુની પથારીએ સૂતો હોય હમણાં અમે બેઠા હતા બહુ સરસ નાની વાત નીકળી કે ક્યારેય પણ કોઈ માણસને પથરા ભેગા કરવાની ઈચ્છા થાય કોઈ માણસને વિનુદાદા એમ થાય કે ઘરમાં બે તેજુરીએ પથરાની ભરી દેવી છે કોઈને સંકલ્પ થાય ક્યારેય ન થાય પણ બધાના મનમાં એક સંકલ્પ થાય કે બે મિલિયન એક મિલિયન થઈ ગયા હોય તોય વિચાર કરે કે હજી એક મિલિયન કરી નાખીએ હજી સમય છે પથ્થરમાં માલ મનાતો નથી એટલે પથ્થરની ઈચ્છા અપેક્ષા આકાંક્ષા આસક્તિ નથી થતી અને રૂપિયામાં પૈસામાં માલ મનાય છે એટલા માટેને ભેગા કરવાની ઈચ્છા જાગે છે અંતે તો રૂપિયા છે કે પથ્થર છે છોડીને આ જગતનું આ જગતમાં જ મૂકીને જીવ એકલો જ જાય છે પણ તેમ છતાં એક મનની માન્યતાની આસક્તિ છે સંતના માટે પૈસા ગણો કે પથ્થર ગણો સોનું ગણો કે ધૂળ ગણો જગતના રૂપ ગણો કે કુરુપ ગણો એના માટે તો બધું સોનું ને ધૂળ સમ કરી જાણે પ્રેમાનંદ સમય કીર્તનમાં લખ્યું ને મહારાજે દ્રષ્ટાંત આપ્યું પોતે વાત કરે મૃત્યુની પથારીએ સુતેલો માણસ હોય અને એને જેમ બધામાંથી હેત તૂટી જાય એનું અંતર ઉદાસ થઈ જાય બધેથી વૃત્તિની પાછી વળી જાય કેમ એને ખબર છે હવે તો જવાનું છે પાછું મહારાજ બોલ્યા અને એવી જ રીતે મૃત્યુની પથારીએ સૂતેલા માણસને જોઈને એના સગા સંબંધીને પણ એમાંથી બધી વૃત્તિ તૂટી જાય હવે તો આ ભાઈ પત્ની એનું સેટિંગ કરવા મળે દીકરો એનું આગું પાછું કરવા મળે કે કયા બેંકમાંથી ક્યાં નાખવા ક્યાં કાઢવા સિગ્નેચર કરાવી લે જે કરાવવાનું એ કરાવી લે ખબર પડી જાય એવી રીતે મહારાજ કે અમારા અંતરમાં સતત આ જગતમાંથી વૈરાગ્ય વર્તે છે સતત દાદા ગુરુજીના જીવનમાં આપણા ગુરુજીના જીવનમાં મેં સંતો સાથે રહીએ છીએ લૌકિક નજરથી જોનારા વ્યક્તિ ન સમજી શકે પરંતુ ગુરુજીના મનમાં એક સતત હમણાં જે બધા ભક્તોને ડેઇલી વિડીયો આપણે મોકલીએ છીએ વોટ્સઅપ પર ડેઈલી વિડીયોમાં નાની ક્લિપ એમાં પણ તમે સાંભળ્યું હતું કે અંતે તો જીવને વૃત્તિ પાછી જ વાળવાની છે બસ જ્યાં સુધી જગતમાં વૃત્તિઓ ફેલાતી રહેશે ફેલાતી રહેશે ફેલાતી રહેશે ત્યાં સુધી જીવ જગતમાં આસક્તિ વધારતો જ રહેશે જ્યારે એની વૃત્તિ પાછળ વળશે ને જગતમાંથી પાછો વળશે ને ત્યારે એને મહારાજમાં વૃત્તિ જશે હજી ત્યારે એને મહારાજ ઓળખાશે સાધુ ઓળખાશે પુરુષોત્તમ નારાયણ કામ કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છે ભગવાન છે છતાં ભક્તોને પ્રેરણા આપવા માટે ત્યાગ અને વૈરાગ્યનો પ્રભુએ ઈસક રાખ્યો છે એ માર્ગે ચાલ્યા છે કેવી કથા આવે છે જ્યાં ચાલવા માટે માર્ગ નથી ત્યાં પ્રભુ ચાલે છે દુનિયાનો ઉચ્ચામ ઊંચો પર્વત એટલે હિમાલય માઉન્ટ એવરેસ્ટ દુનિયાની ઊંચામાં ઊંચી જગ્યા વિજ્ઞાનનું માનવું છે અત્યારનું ભૌતિક વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે કે જ્યાં ઊંચા પર્વત છે એની બાજુમાં જ ઊંડી ઊંડી ખાઈ છે આ પૃથ્વીનું બેલેન્સ આ રીતે સચવાયેલું છે તો જ ઊંચા પર્વત નિર્માણ થયા હોય દુનિયાની ઊંડામાં ઊંડી ખાય દુનિયાની ઊંડામાં ઊંડી ગહનમાં ગહન અઘરામાં અઘરી જગ્યા જે જગ્યાએથી નીલકંઠ વર્ણિ અત્યારે પસાર થઈ રહ્યા છે નેપાળની આ ઘાટી અમે જ્યારે ગુરુજી સાથે પુલહાશ્રમની યાત્રાએ ગયા કાંચનજંઘા નામનો પહાડ છે બરાબર પ્લેનથી તમારે જવાનું અમે ત્યાં જતા હતા શાસ્ત્રો વાંચતા હતા અને ત્યારે ત્યાંનો ઇતિહાસ પણ રૂબરૂ જાણતા હતા ત્યાંના માણસોને પૂછતા હતા પણ આખી દુનિયાની ઊંડામાં ઊંડી ખાય નેપાળના આ પ્રદેશમાં છે માઉન્ટ એવરેસ્ટ ઉપર તો માણસો જઈ શક્યા પણ આ ઊંડી એવી ખાય છે કે ત્યાં સૂર્યનો પ્રકાશ પણ નથી પહોંચતો એટલા ક્રૂર એટલા હિંસક એટલા વિચિત્ર પ્રાણી અંદર પડ્યા છે બાલપ્રભુ છે નાની ઉંમર છે કુમળી એની કાયા છે એ બાલ પ્રભુ પણ એક દ્રઢ નિર્ધાર છે કે મારે તો પુલહાશ્રમમાં જઈને જ તપ કરવું છે અને કેટલો દ્રઢ નિર્ધાર તમે જોયું હમણાં નિજરણાઓ આવ્યા નદી આવી સામાપુરે ચાલ્યા ચાલતા ચાલતા બે બાજુ પહાડ બે બાજુ પહાડ બે પહાડ ભેગા થઈ ગયા એટલે રસ્તો સામેથી બ્લોક થઈ ગયો અને એ પહાડની નીચેથી એ પહાડની નીચે ભૂંયરા હોય એમાંથી ધસમસતો નદીનો પ્રવાહ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ જ પ્રસંગનું વર્ણન કરતાં એમ લખ્યું કે પ્રભુનો વૈરાગ્ય કેટલો પાક્કો હતો ને એ આના ઉપરથી ખ્યાલ આવે જેનો વૈરાગ્ય અતિ દ્રઢ હોય જેનું મન અતિ મક્કમ હોય ભગવાનને રાજી કરવા માટે એ પ્રભુ પાછા કેમ વળે ત્યાં બેસી ગયા ત્યારે બેસીને શ્રીહરી વિચાર કરવા લાગ્યા તે વખતે સૂર્ય અસ્ત થઈ ગયો શ્રીહરી ચારે બાજુ નિહાળીને દેખવા લાગ્યા ત્યાં એક ઊંચો પુરુષ દેખાયો તે પૂર્વ તરફના પહાડના શિખર ઉપર હતો પર્વતની જેમ અડગ ઊભો હતો તેનો વેશ મહા ભયાનક હતો તેના પગ અને હાથ ઘણા લાંબા હતા મોટું મસ્તક ઊંચે આકાશમાં જતું હતું જો બીજા તેને જુએ તો પ્રાણ જ ત્યાગી દે તે પુરુષે એક હાથમાં મોટો ભાલો લીધો હતો તે પુરુષે શ્રીહરિને માર્ગ બતાવ્યો એ પર્વતના રાજા સાક્ષાત હિમાલય એ પ્રગટ થયા એને ખબર પડી ગઈ કે આ બાલુડા પ્રભુ તપ કરવા માટે નીકળ્યા છે માર્ગ ભૂલા પડ્યા છે આ એવી જગ્યા આવી ચડ્યા છે કે હવે અહીંયાથી આગળ જવાનો કોઈ માર્ગ છે જ નહીં એમને પુલહાશ્રમ જો પહોંચવું હોય તો એક જ રસ્તો છે આ બંને પર્વતોની નીચેથી નીકળતી આ નદીનું ઝરણું એમાં સામે પ્રવાહ ચાલવું પડે ઈશારા દ્વારા એ થઈ અને પ્રભુને માર્ગ બતાવે છે એકબીજા સાથે બોલ્યા નહીં માત્ર હાથાએ ઈશારાથી બતાવી દીધું ગુફામાં જાઓ એમ સાન સૂચના કરી ત્યારે શ્રીહરી તે સમજી ગયા ગુફામાં પાંચ ઓષ જેટલી લાંબી હતી ગુફા પાંચ ઓશ જેટલી લાંબી હતી તેમાં તેમાં કોણ ચાલી શકે માણસ માત્રથી ક્યારે આવું થઈ શકે નહીં તેમજ રાતનું અંધારું હતું તે નદીમાં અપાર જીવ જંતુ હતા મોટા સાપ મોટા મગર તેનો પણ કોઈ પાર ન હતો શ્રીહરિએ વિચાર કર્યો રાત અહીં બહાર બેસી રહેવું દિવસે સંભાળીને ચાલવું કેમ જે આ જગ્યા તો મહાન વિકટને અજાણી છે વળી બેઠા બેઠા બીજો વિચાર કર્યો કે અંતે તો પરમેશ્વરનું કર્યું જ થાય છે તેમાં આપણું કંઈ જોર ચાલતું નથી માટે હવે એ બાબતમાં શું વિચાર કરવો સાંભળજો હ જતન કરવાવાળા તો એક પરમેશ્વર જ છે તેમાં કોઈ સંદેહ નથી તેમનાથી કોઈ વાત અજાણી નથી એવા સમર્થ તો એક જ છે કોટી જતન અપને કીજે ઇનકી ઈચ્છા સમસો લીજે સબ જના નિસદિન ઈચ્છત સુખા બિન ઈચ્છે આવત દુખા પેલા મનમાં વિચાર થયો ઘોર અંધકાર છવાઈ ગયો છે આ ધસમસતો પ્રવાહ એમાં કેટલા જીવ જંતુ ઝેરી પ્રાણીઓ હશે એના કરતાં સવારનું અંજવાળું થાય પછી ચાલીએ વળતો વિચાર આવ્યો કે અંતે તો રક્ષાના કરવાવાળા એક જ છે ભગવાન ભગવાન છે છતાં તમને મને શીખવાડવા માટે આ વાત કરે છે જીવનમાં ક્યારેક ક્યારેક દરેક માણસ પાસે એવો સમય આવે જ છે એની સામે પર્વત હોય એની સામે રસ્તો ન હોય કયો એવો માણસ છે એની એની જિંદગીમાં આવો સમય ન આવતો હોય જ્યારે કોઈ માર્ગ નથી હોતો જ્યારે કોઈ ગતિ નથી હોતી ત્યારે એક જ ગતિ છે પરમેશ્વરની ઈચ્છા સમજીને સ્વીકારે તો પણ અને સમજ્યા વિના સ્વીકારે તો પણ ભગવાનની ઈચ્છાથી જ હવે જે થવું એ થશે આવું દરેક સ્વીકારે છે પણ ભગવાન શ્રીહરિ તમને અમને શીખવાડે છે સાચો ત્યાગ અને વૈરાગ્ય જેના હૃદયમાં ઈશક હોય એનો એક જ નિર્ધાર હોય સુખ આવે તો પણ મહારાજની ઈચ્છા આવે તો પણ મહારાજની થાય એને એમાં ડગી ન જાય જતન અપને કીજે કરોડ કરોડ યત્ન કરે મહેનત કરે એ નક્કી ઈચ્છા સમસોલી ગમે એટલી મહેનત કરે છતાં એટલું જ મળે કેટલું નસીબ નહીં દાદા જેટલી ભગવાનની ઈચ્છા હોય એટલું મળે એનાથી વધારે કાંઈ મળતું તો મહેનત નહીં કરવાની મહેનત કરવાની પણ મને આટલું મળે જ આવી આકાંક્ષા આવી આસક્તિ જે રાખે છે ને જીવ આ એની ભૂલ છે અને ભગવાનની આ તો બહુ મોટી લીલા છે બહુ મોટી લીલા છે એનું કરતા પણ જો જાય તો બાકી બાકી શું રહે રહે છે છે કશું આવતીકાલની ચિંતામાં માણસ આજની સ્થિતિને પણ બગાડતો હોય છે આવતીકાલની ચિંતામાં માણસ આજને વર્તમાનને ખલાસ કરી નાખે છે ભૂતકાળના વિચારોમાં માણસ વર્તમાનમાં પણ દુઃખમાં દુઃખમાં જ રહી છે સાચું જીવન એ જ છે મનુષ્યનું કર્તવ્ય એટલું જ છે કે મને જે મળ્યું છે શું ભગવાને કંઈક સેવા આપી છે કંઈક તક આપી છે કંઈક સમય આપ્યો છે કંઈક ચાન્સ આપ્યો છે કંઈક શક્તિ આપી છે કંઈક સંપત્તિ આપી છે બસ એનું ભગવાનની ઈચ્છાથી ભગવાનના માર્ગે વાપરું સમય અને સંપત્તિ બંને પાણીના પ્રવાહ છે આ નાયગ્રા ફોલ્સ ઉપર તમે જાઓ કેટલું પાણી પડે છે કેટલું પાણી પડે છે એ પાણી ક્યાં જવાનું જવાનું ને સાકર જેવું મીઠું પાણી પણ સમુદ્રમાં જઈને ખાડું દૂધવા જેવું થઈ જવાનું પીવાલાયક પણ રહેવાનું નથી એવી જ રીતે સમય અને સંપત્તિ તમારે રોકવા હશે તમે રોકી શકો હરીશભાઈ હવે તમને થયું પચાસ વર્ષ પૂરા થયા સ્ટોપ કરી દે પાંચ વર્ષ સુધી કેમ અડધો કલાક સાંભળીને પોસ્ટ કરી દે કે હવે એમ વર્ષ સુધી પોસ્ટ કરી શકો તમે અને જો ભગવાને એકાદ બટન એવું રાખ્યું હોત તો કોઈ દાદા ઉપર ગયા હોત સાતસો વર્ષના બે ત્રણ દાદા બેઠા હોત મંદિરમાં હો પાછા સાતસો વર્ષ વાળા કેમ અમે પોસ્ટ બટન દબાવી દીધું છે આ જીવનનું સત્ય જેટલું છે વૈરાગ્યનો અર્થ જ એટલો છે જે થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે એમાં મારું કંઈ નથી પોતાનું કરતા પણ શૂન્ય થઈ જાય રાગ એટલે આસક્તિ આશક્તિનું મૂળ અહંકાર છે ગોપાલનંદ સ્વામી એટલા માટે કહ્યું સ્વામી એમ કહે છે કે દેહાધ્યાસ સ્વામીના શબ્દો એટલે હું દેહ છું હું કરું છું અહંકાર હું પણ દેહાધ્યાસ એટલો સૂક્ષ્મ છે સ્વામી એમ કહે એ તો અક્ષરધામના દરવાજા સુધી જોડે આવે છે અક્ષરધામના દરવાજે છૂટે ને ત્યાર પછી દરવાજો ખુલે આજે જો છૂટી જાય તો આજે ખુલી જાય પણ આપણને ખબર છે કે અક્ષરધામનો દરવાજો જલ્દી ના ખુલે તો આ દેહાધ્યાસ અંદર પડ્યો છે ને એ સુખા દરેક માણસ ઈચ્છા છે ઈચ્છે હે આવત રાખે છે છતાં સુખ મળતું નથી અને નથી ચાહતો છતાં દરેકને દુખ આવે છે શા માટે સવાર સુધી રાહ જોવી ભલે આ ધસમસતો પ્રવાહ ભલે આ મોટા મોટા ઊંચા પર્વતો ભલે અંધારી રાત પણ અંતે તો થવાનું પરમેશ્વરનું ધારુત થવાનું છે આ પર્વતો મને રોકી નહીં શકે આ નદીનો પ્રવાહ મને રોકી નહીં શકે આ જીવ જંતુ મને મારી નહીં શકે અચ્છેદ્યોયમ અદાહ્યોયમ અકલે દો સોસ્ય એવ નિત્ય સર્વગતઃ સ્થાણુ અચલોયમ સનાતન મને કોણ મારી શકે હું તો આત્મા છું ભગવાન છે પરબ્રહ્મપૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે પણ તમારા જેવા ને અમારા જેવા આવનારા મુમુક્ષોને સંતોને ભક્તોને સમજાવવા માટે કે અંતે જે થાય છે ભગવાનની ઈચ્છાથી જે થવાનું એ પણ અંધારી રાતમાં ભગવાન શ્રીહરી નિર્ધાર કર્યો છે બહુ સરસ મહારાજ વિચારે છે કોઈને કહેતા નથી શું વિચારે સાંભળો એ જનકો ધાર્યો હોવે જનકો ધાર્યો હોવે કબુ પ્રભુ કુ ભજે તબહે કબુ પ્રભુ કુ ભજે તબહી મનમાં વિચાર કરે છે અને આ માણસનું ધાર્યું જો બધું થતું હોત તો આ જીવ ક્યારેય ભગવાનનું ભજન ન કરત બેઠો બેઠો ઘોડા દોડ્યાવા જ કરત ઓબામા થઈ જાઓ તે ઓબામા થઈ જાય પછી એમ થાય કે હવે ઇન્દ્ર થઈ જાઓ તો પછી તે ઈન્દ્ર થાત પછી ત્યાં છે હવે બ્રહ્મા થાવ તો પછી ઈચ્છાનો અંત નથી આ શક્તિનો અંત નથી એટલા માટે કહેવાય છે આ શક્તિ આ શક્તિ હે લેકિન જા નહીં શક્તિ એટલા જ માટે આખી દુનિયાની ભૌતિક વિચારધારા એવી છે ભૌતિક વિચારધારા એવી છે સાંભળો કેવી ગરમી લાગે છે તો શું કરો એસી ચાલુ કરી દો ઠંડી લાગે છે તો શું કરો થોડું બોલો જે કરતા હોઈએ આ જવાબ તો આવડે જ ને તમને હિટિંગ ચાલુ કરો વધારે ગરમી લાગે તો શું કરો હિટિંગ ઓછું કરો આ ભૌતિક વિચારધારા ટૂંકમાં જે ઈચ્છા જન્મી એને તરત ને તરત પૂરી કરી દેવી ન જાતું કામકામાના ઉપભોગે ન સામ્ય આધ્યાત્મિક જગતમાં કેવું છે આધ્યાત્મિક ચિંતન કેવું છે ઈચ્છા જન્મીને પૂરી ના કરો એક ઈચ્છા પૂરી કરશો તો વિરસદના જ્ઞાનજીવન સ્વામી શરબત પીવાની સ્વામીની ઈચ્છા થાય સત્ય પ્રસંગ છે આપણા ઘનશ્યામ દાદા ભાગ્યશાળી આત્મા છે વિરસદના જ્ઞાનજીવન સ્વામીની સાથે છેલ્લી અવસ્થામાં સેવા કરવા જે ભક્તો રહ્યા હતા એમાં દાદા રહ્યા છે સ્વામીની છ મહિના સુધી છેલ્લી અવસ્થાની સેવા અને રાજીપો લીધો છે એટલે તો આજે આ લોહાધામમાં રાજી થઈને રહી છે જો તમે આ મોટા પુરુષની કૃપા વિના ન થાય કંઈક મજબૂત બીજ પડ્યું છે ને સારું બી બીજ બિયારણ છે ને એમાંથી સારો પાક થાય એમાં સારા સંતની કૃપા સારા સંતનો યોગ અત્યારે જે કંઈ આપણને સારું મળ્યું છે ને એના મૂળમાં કંઈક સારું વાવેતર છે કંઈક સારું બિયારણ પડ્યું છે કંઈક સારું છે એટલે તો આ પ્રાપ્તિ થઈ છે બાકી આવી પ્રાપ્તિ ન થાય એટલી તો સત્ય વાત છે પોતાનું ધાર્યું મહારાજ એમ કહે છે વિચાર બહુ સરસ મહારાજ કરે છે મનુષ્યનું જો ધાર્યુ થતું હોત ને તો આ જીવ ક્યારેય ભગવાનનું ભજન ન કરત ઈચ્છાનો સ્વભાવ છે એક ઈચ્છા પૂરી થાય એટલી બીજી બે ઈચ્છાને જન્મ આપે એક મિલે દસ બીસકું ચહીએ બીસ મિલે સત સહસ્ત્ર ચહીએ એટલે તો આ સંસારનો વ્યાપ વધતો જ જાય છે વધતો જ જાય છે ગુણાતાનંદ સ્વામી કહે કે નવરા થાય ને ભગવાનનું ભજન કરે એવો તમે એક પણ દીઠો નથી એટલા માટે ભગવાનનો ભક્ત કામકાજ છોડીને ભગવાનનું ભજન કરી લે ત્યાગ કરીને સ્વામી કે સોના મોહર આપીને પણ આ વાતો સાંભળવા જેવી છે એવું કીધું મોહર આપીને પણ આ વાતો સાંભળી લેવી અરે કરોડો રૂપિયા ખર્ચે તો પણ સ્વામી કે આ વાતો સાંભળવા મળે આવો સમાગમ ન મળે ભગવાન શ્રીહરી એટલા માટે કહે છે મનુષ્યનું ધારું થતું હોત ને તો કોઈ ભગવાનનું ભજન ન કરત અને આપણે હંમેશા ધમ પછાડા સેના કરીએ છીએ સેના કરીએ છીએ આપણું અને જો આપણું ધાર્યુ થઈ જાય કેટલા રાજી થઈ ઉલટાના પ્રાર્થના કરે સ્વામી મેં જેટલું નક્કી કર્યું હતું નેવું ટકા થઈ ગયું છે બધું બસ દસ ટકા બાકી છે પછી મંદિરમાં આવતો હોય આપને ખબર કે આ દસ ટકા વાળો ક્યારેય મંદિરે ન આવે કેમ કે દસ ટકા પૂરું થશે એટલે પાછા સિત્તેર ટકા એમાંથી વધશે ઈચ્છાનો સ્વભાવ છે આશા અને આસક્તિનો સ્વભાવ છે એનો ક્યારેય અંત નથી એટલા માટે એક જ માર્ગ છે એનો ત્યાગ જે આધ્યાત્મિક વિચારધારા છે ભૌતિક વિચારધારા ઈચ્છા થઈ એટલે પૂરી કરી નાખો ગરમી લાગે તો ઠંડી ઠંડી લાગે તો ગરમી બહાર જવાનું થાય બહાર ખાવાનું થાય તો ખાવાનું પીવાનું થાય તો પીવાનું મોજ મજા કરવાનું થાય તો મોજ મજા ઈટ ડ્રિંક એન્ડ બી હેપી આ જ વિચારધારા ભૌતિક જગતની છે આધ્યાત્મિક જગત એમ કહે છે કે મનને ઓળખો મનને ઓળખીને મનને ભગવાનમાં સ્થિર કરો એના ખોટા ઘાટ સંકલ્પ પછીને અટકાવો બાકી મન તમને મારી નાખશે જમપુરીમાં લઈ જશે અંતે તો મન છે જ બંધનનું કારણ છે અને એ જ મન જો સવળું ચાલે તો મુક્તિનું કારણ છે કેટલી સરસ મહારાજ વાત કરે છે એ જનકો ધાર્યો હોવે કબુ પ્રભુ કો ભજેન તબહે ધારે રતિભર હોતન તોહુ ધારે રતિભર હોતન તોહ પ્રભુ કુ ભજતન તબહી કો જો મનુષ્યનું ધાર્યું બધું થતું હોત તો કોઈ પ્રભુને ક્યારેય ભજે જ નહીં એક રતિભાર પણ માણસનું ધાર્યું થતું નથી છતાં કોઈ પરમેશ્વરનું ભજન કરતા નથી શ્રીજી મહારાજે આ વિચાર કર્યો છે એમના હૃદયની વાત છે એમના મનની વાત છે આજે આપણને મુક્તાનંદ સ્વામી દ્વારા વાત સાંભળવા મળી મહારાજના મનને તો મુક્તાનંદ સ્વામી જેવા સંત એ જ ઓળખી શકે આપણે પણ વિચાર તો કરવો જોઈએ અમેરિકામાં ભલે રહીએ છીએ નોકરી ધંધા ભલે કરીએ છીએ આપણે બધી મહેનત આપણું ધાર્યું થાય એના માટે કરીએ છીએ અને ભગવાનની બધી મહેનત આપણું ધાર્યું થવાનું નથી તો પછી કરવાની જરૂર જ નથી એને જે કરવું એ કરવા દો અંધારી રાત ભલે રહી સામે ધસમસતો પ્રવાહ ભલે રહ્યો હિંસક પ્રાણી ભલે રહ્યા પડો અંદર કોનું ધાર્યું થવાનું છે અને આપણે હોઈએ તો સમજાય છે ને ફેર આપણે દક્ષિણમાં જઈએ છીએ અને વાતો શું કરીએ છીએ કે હું ઉત્તરમાં જાઉં છું જઈએ છીએ દક્ષિણમાં અને વાતો કરીએ છીએ ઉત્તરમાં બેઠા છીએ ગોધરાની ટ્રેનમાં અને રાહ જોઈએ છીએ ગોવાનું સ્ટેશન આવ્યું કે નહીં કયું આવશે કયો આવશે બોલો ગોવા આવે ખરું આજુબાળાને પૂછીએ કે હું તો ગોવા પહોંચીશ બે કલાકમાં ફોન કરી દીધો જ બધા તૈયારી કરશે ધીરજ રાખો મળવાના જ છે તૈયારી જુદી રીતની હશે બેઠા છીએ જુદી ટ્રેનમાં ચાલીએ છીએ અવળી દિશામાં ભક્ત છીએ પૂજા કરીએ છીએ સત્સંગ કરીએ છીએ સાંભળીએ છીએ બધું કરીએ છીએ પણ બહુ મોટી આપણી મિસ્ટેક છે હા આજે એટલી સરસ મેં વાત હમણાં મેં કરતા હતા ને લાઈફ ઇઝ ચિરાયુ ભગત લાઈફ ઇઝ લાઈક વન વે રોડ જિંદગી વન વે રોડ જેવી છે કેમ યુ કેન નોટ ગો બેક બટ યુ કેન સી બેક જીવનમાં ગયું તે ગયું એ કોઈ પાછો યુટર્ન લઈને પાછો જઈ નથી શકતો યુ કેન સી બેક તમે એમાંથી પ્રેરણા લઈ શકો છો તમે એમાંથી કંઈક જા સુધારો કરી શકો છો કે ગઈકાલે આપણી આ ભૂલ હતી આપણી એ આપણી આસક્તિ આપણને આટલું દુઃખ આપ્યું હવે આપણે ધ્યાન રાખીએ તો કાલે સુધારી સુધારી શકાય આવતીકાલે એક આસક્તિનો વિડીયો બતાવવાના છીએ અમે શું બતાવવાના છીએ આસક્તિ કેવી હોય એનો વિડીયો બધા સંતોએ જોયો નિષ્કાશો કે સભામાં બતાવવા જેવો છે મેં તો બતાવીએ આપણે બીજું શું એ જ બતાવવાનું છે ને હવે ભગવાન તો આપણને ઓળખાઈ જ ગયા છે પીવળા ઘનશ્યામના જ પ્રગટ મળી ગયા છે પણ એ મહારાજ એકલા મળ્યા એનાથી કામ નથી ચાલતું જગતમાંથી છૂટ્યા વિના આ પુરુષોત્તમ નારાયણમાં રાગ રાગ એટલે રાગ એટલે પ્રેમ જગતમાંથી પ્રેમ ઓછો થશે પછી ભગવાનમાં પ્રેમ થવાનો છે એટલે વારંવાર શ્રીજી મહારાજની એક વાત બહુ યાદ રાખવા જેવી છે વચ્ચે કરી દઉં સતાનંદ સ્વામી એવું લખ્યું કે શ્રીજી મહારાજ ચાર વ્યક્તિમાંથી ચાર વ્યક્તિ પાસેથી સ્વાર્થીપણું શીખ્યા કે બસ મારે મારું કામ કરવું છે મારે શું કરવું છે મારું કયું લક્ષ્ય છે એ જ મારે જોવું છે બાજુવાળો આસપાસવાળો શું કરે મારે નથી જોવું કયા ચાર વ્યક્તિ કામાર્થ તસ્કર નટ સોરી સોરી પાંચ વ્યક્તિ છે સ્વાર્થીપણું કામાર્થ તસ્કર નટ વ્યસની દ્વિસંતઃ સ્વસ્વાર્થ સિદ્ધિમિવ ચેતસી નિત્યમેવ નારાયણ પરમ એવ મુદા સ્મરંતમ સતાનંદ સ્વામી એમ કહે ભગવાન શ્રીરીએ પાંચ વ્યક્તિને જોયા કામી માણસ આસપાસ કોણ છે વિચાર પણ ન કરે એક જ એનું લક્ષ્ય હોય સ્ત્રી તસ્કર એટલે ચોર એ કોઈના ઘરે ચોરી કરવા જાય તો એમ ન વિચારે કે આવતીકાલે આ ભાઈને જોબે જવું છે ગાડી મૂકીને જાઓ વિચારે અલ્પેશભાઈ સાચી જ વાત છે ને આમાં ક્યાં તમારે કોઈ માણસ ચોરી કરવા જાય એમ વિચાર બે નાના દીકરા છે સવારે શું થોડા રૂપિયા તો નાસ્તો બાસ્તો દીકરા માટે વિચાર આવ્યો અને આવો વિચાર કરે ચોર થઈ શકે એ કહી દો ચાલો તમે ન થઈ શકે કામાર્થ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિયણ સાથે રહીને એમના જીવનમાંથી જે જોયું આ ચાર વ્યક્તિ પાંચ વ્યક્તિ છ વ્યક્તિની ત્રણ વાત કહી દેવો છે પાંચ વ્યક્તિને ભગવાન શ્રીઅ હંમેશા કથામાં સભામાં યાદ કરતા વચના તમે જાણો છો જ્યાં હેત પ્રેમની વાત આવે મહારાજ કામીનું દ્રષ્ટાંત આપે છે કામાર્થ તસ્કર એટલે ચોર નટ દોરડા ઉપર ચડે મહારાજે રમાયે છે નટ અમદાવાદમાં વડતાલમાં આજે પણ પેલું કડું છે ક્યાં ઊભા ઉભા શ્રીજી મહારાજ નટ જોતા હતા હરિભક્તોને બતાવતા હતા નટ દોરડા ઉપર ચડે બધા નટને જોતા હોય પણ નટ કોઈને ન જોવે વ્યસની એનું તો જાણો જ છો તમે એકવાર ચડી ગઈ તો ઉતરે નહીં બોલો એને હે પેલી વાત છે ને કે ભાઈના ઘરે આગ લાગી એવી જલદ આગ બુમાબૂમ થવા લાગી નાઇન વન વન કર્યો ફાયર બ્રિગેડ વાળા માણસો આવી ગયા બધા માણસો આસપાસના ભેગા થયા ફટોફટ બચાવવાનું કામ ચાલુ થઈ ગયું આખું ઘર સળગે હવે એટલી બધી જલદ આગ અંદર માણસો હતા સામાન હતો કેમ કાઢવા ફાયર બ્રિગેડવાળા વિચાર કરે એ લોકોએ સાહસ કરે એમાં એક માણસ આવ્યો એ આવો પાછો વ્યસની બરાબર ચકચુર અને એવા માણસો પછી એને એને કોઈ નહીં ના પડી સ્વર્ગમાં ફરતા હોય એને કીધું હટી જાઓ હું જ જાઉં અંદર અને ધડાક દઈને વિચાર વગર સીધો અંદર ગયો બે માણસને બથમાં જઈને બહાર લઈ આવ્યો બીજી વાર અંદર ગયો પાછા બીજા બેન ને લઈ આવો તો ગામના માણસો મારવા જ મળ્યા પેલો કે પણ આને મારો શું કામ બચાવવાનું કામ કરે પણ બચાવવાની ફાયર બ્રિગેડના માણસોને લઈ આવે છે પકડીને બહાર વ્યસની છે ને એને કોઈની ચિંતા ન હોય દ્વિસંત વેરી માણસ બરાબરનો વેર જેમું હોય પછી નક્કી કરે મરી જઈશ પણ એને તો એને એક જ દેખાય સૂતા જાગતા કંસને ચોવીસ કલાક એક કૃષ્ણ કૃષ્ણ દેખાય પાંચ માણસને જોઈ ભગવાન શ્રીએ નક્કી કર્યું એને જેમ પોતાનું સ્વાર્થ પોતાનું લક્ષ્ય અખંડ દેખાયા કરે છે મારે આ જ પ્રાપ્ત કરવું છે મારે આ જ કરવું છે મારે આમ જ કરવું છે એવી રીતે ભગવાન શ્રીરે નિર્ધાર કર્યો અમે અમારા જીવનમાં નક્કી કર્યું છે નારાયણમ પરમ એવ મુદા સ્મરંત અમારું લક્ષ્ય અમારું જીવન અમારું શ્વાસ અમારું સર્વસ્વ માત્ર ને માત્ર ભગવાન છે છ વ્યક્તિ કયા છ વ્યક્તિની સ્મૃતિ અખંડ ચિંતન હોય કયા છ વ્યક્તિ સાધ્વી ચકોર સલભાસ તિમિકાલ કંઠ કોકા નિજેષ્ટ વિષયેશુ યથેવ લગ્ન આ છ વ્યક્તિ સાધ્વી પતિવ્રતા નારી એનું મન હંમેશા પતિના ચિંતનમાં જ મશગુલ હોય પતિવ્રતા નારી ચકોર કોને જોવે હંમેશા કોને ચંદ્રને જ અખંડ એનું મન ચંદ્રમાં હોય સલભ એટલે પતરંગ અગ્નિ પ્રકાશ ગમે ત્યાં ફરતું હોય પણ એનું એનું ચિંતન કોનું હોય ક્યાં મને પ્રકાશ દેખાય ક્યાં મને અગ્નિ દેખાય જે દિશામાં દેખાય એ દિશામાં એનું ચિંતન પતિવ્રતા નારીનું મન પતિમાં ચકોરનું મન ચંદ્રમાં પતંગિયાનું મન અગ્નિમાં માછલી માછલીનું અખંડ ચિંતન જળમાં બહાર કાઢો તો એને દૂધમાં નાખો તો આપણે કહીએ ભાઈ પાણી કરતા દૂધ ઉત્તમ છે તમને દૂધમાં નાખો તો બોલો ઘીમાં નાખીએ તો ઘનશ્યામ દાદા બોલો કઈ માછલી કે મને દૂધ નહીં મને ઘી નહીં મને તેલ નહીં પાણી એટલે પાણી માછલીનું જીવન જેમ પાણી છે એમ સાચા ભક્તનું જીવન ભક્ત ને ભક્ત પુરુષોત્તમ નારાયણ મીરાને કોઈ કહ્યું કે કૃષ્ણ તો ચોર છે મીરા કે કૃષ્ણ ચોર હોય કે કપટી હોય કાળો હોય કે ધોળો હોય એની હારે મતલબ નથી હવે તો બસ મન લાગી ગયું એ લાગી ગયું તીમી એટલે માછલી કાલકંઠ એટલે મોર મોરનું મન હંમેશા બરાબર મોર એવું કહેવાય મયુર છે મોર એ અખંડ મયુરનું મન હંમેશા એવું કહેવાય છે કે મેઘ કેમ કે જ્યારે મેઘ ગર્જના થાય ત્યારે મોર પછી ખીલે બરાબર કળા પૂરે અને નૃત્ય કરે એટલે હંમેશા રાહત જોતો આકાશમાંથી ક્યારે વરસાદ પડે ક્યારે ગરજનાઓ થાય આકાશમાં અને કોકા એટલે ચક્રવાક નામનું બીજું પંખી આવે એ ચકવી એની પત્નીને છે પત્ની મરી જાય તો એ પંખી પણ મરી જાય આ પંખી વિશે તો અત્યારે વિજ્ઞાન પણ પુરવાર કરી ચૂક્યું છે એવા કેટલા પંખી એવા કેટલા પ્રાણીઓ છે કે આટલા બધા આસક્તિ અખંડ સાથે રહેનારા સાધ્વી ચકોર સલભ તિમી કાલકંઠ અને કોકા આ છ વ્યક્તિ જેવી રીતે પોતાની પ્રિય વસ્તુમાં અખંડ મન પરોવીને બેઠા છે એવી રીતે મૂર્તો તથા ભગવતોત્ર મુદાતી લગ્નમ ભગવાનની મૂર્તિમાં અખંડ સંલગ્ન રહેનારા એવા ભગવાન શ્રીહરી છે સતાનંદ સ્વામી લખ્યું ચાર વ્યક્તિ એવા છે કે ગમે તે પરિસ્થિતિમાં પણ નિર્માની થઈ દાસભાવ જાળવીને અખંડ દીન થઈને રહેનારા છે ભગવાન શ્રીહરીએ જોયું અને ચાર વ્યક્તિને સામે રાખી કાયમને માટે એવું દિન પણ હું પોતાના જીવનમાં કાર્યમાં વણી લીધું સ્નેહાતુરહ ભયાતુરહ આમયાવી યદવત સુધાતુર જનશ વિહાય માનમ એક તો સ્નેહાતુર જેને જેમાં પ્રેમ હોય ત્યાં માન રે ખરું રે ખરું આ મારી ભક્તો બેઠા હોય ને પાછળથી બૂમ પાડે મુકેશ ત્યાં તો મુકેશભાઈ ઊભા થઈ જાય બોલો એકદમ આ તો એક્ઝામ્પલ આપો મેં બહુ વર્ષો પહેલા અમેરિકામાં ઘટના જોયેલી પછી પૂછ્યું ભગત તમને મમ્મી બોલા ના 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 સ્વામી ઘરવાળા બોલો પણ ત્યાં એવું થાય મને તુકારે કીધું આટલા બધાની વચ્ચે કોઈને સંકલ્પય ન થાય કેમ રહા ભયાતુરામે બે ચોર આવે અને બે બાજુ પિસ્તોલ ધણી કે હાથ ઊંચા કર આપણે કે ના કરું હું તો શેઠિયો માણસ એવું કે હાથ ઊંચા કે હાથ કે પગ કે પગ ઊંચા કરી દેખવા હા આપણે આ એરપોર્ટમાં જે પેલા ઓફિસરો આપણને કેટલી કસરત કરાવે છે તમને તો ઓછી અમને તો હેરાન કર નાખે ઘણી વાર એમ થાય વિમાનમાં બેહું નથી એવું થઈ જાય બોલો એક બાજુ ઉભા રહો પાઘડી કાઢો અલ્યા ભાઈ અમે મંદિરમાંથી આવ્યા પણ સાંભળે આપણું કઈ ભયાતું રહે દિન થઈ જાય આમ આવી એટલે રોગી માણસ ગમે એવો મોટો માણસ હોય પંદર દિવસ ઝાડા થયા પછી તમે મળવા જજો કેટલો ગરીબ થઈને ઢીલો થઈને વાત કરતો હોય જોયું તમે ક્યારે જોયું દવાખાનામાં દસ પંદર દિવસ પછી હા પહેલા દિવસે તો જે ઘણા ગરજનાઓ કરતા હોય દસ પંદર દિવસ પછી દવાખાને કેટલો ગરીબ જેવો દીન થઈને આધીન થઈને બધાની સાથે હળી વ્યક્તિ ક્ષુધા ભૂખ્યો માણસ આ ચાર માણસમાં માન જેવી રીતે ગળી જાય છે એ ભગવાન શ્રીહરિએ જોઈને દૈન્યમ ભજે યુરિહ સત્સુ તથા ચરંતમ નક્કી કર્યું કે આ ચાર માણસો જેવી રીતે પોતાના માનને ગાળી નાખે છે એમ હું પણ મારા માનને ગાળી અને સાધુની સાથે વર્તીશ ભગવાન છે છતાં પોતાના જીવન દ્વારા અનેકને જીવન જીવવાનું શીખવાડે છે કેવાનું એ શ્રીજી મહારાજ એમ મનમાં વિચાર કરે છે પોતે ભગવાન છે છતાં કે રાત પડી છે સવારે જશું પણ થયું કે હવે સવાર કે રાત અંતે તો ભગવાનનું ધાર્યું થવાનું છે માટે ચાલો જઈએ અને જો માણસનું ધાર્યું થતું હોત તો આ દુનિયાનો કોઈ માણસ ભગવાનનું ભજન ન કરત પાછો વળી વિચાર આવ્યો કે માણસનું ધાર્યું નથી થતું તોય કોઈ ભજન કરવા તૈયાર નથી તો ધાર્યું થતું હોત તો થાત મનુષ્ય દિનરાત પરમેશ્વરને છોડીને સમુદ્ર જેટલા અનંત ઘાટ સંકલ્પ કર્યા કરે છે તેમાં તેનું ધાર્યું કંઈ થતું નથી એક પરમેશ્વરનું જ ધાર્યું થાય છે તેટલા માટે હવે બીજો વિચાર કરવો નથી ચાલો આ ગુફાને પાર નીકળીએ આવું વિચારીને શ્રીહરિ તે ગુફામાં ચાલ્યા બધા દેવતાઓ હાહાકાર કરવા લાગ્યા દુનિયાની આ એવી જગ્યા છે અત્યાર સુધીમાં એવું કહેવાય ત્યાં કોઈ સૂર્યનો પ્રકાશ જ્યાં નથી પહોંચી શકતો એવી અંધારી જાડીની વચ્ચેથી કોણ માણસ નીકળી શકે કોણ પસાર થઈ શકે પણ એક પુરુષોત્તમ નારાયણ ત્યાંથી નીકળ્યા છે એ ભયંકર જંગ્યામાં જ્યારે ભગવાન જવા માટે તૈયાર થયા ત્યારે બધા દેવો મનમાં વિચારવા લાગ્યા આપણે પણ બધા આમના જ આધારે રહ્યા છીએ માટે અત્યારે તેમની સેવા કરવાનો લાગ આવ્યો છે તે આપણા સદભાગ્ય છે અત્યારે આપણે તેમની મન અને કર્મથી સેવા કરીએ આવું કહી વિચારીને દેવતાઓ ભય ટાળવા આવ્યા જ્યારે બધા દેવો ગુફામાં આવ્યા એટલે દિવસના મધ્યાહન જેવું વાતાવરણ થયું પ્રકાશ પથરાયો મહાન ભયંકર જીવજંતુઓ નિર્જીવ જેવા થઈને પડ્યા રહ્યા શ્રીહરિ તે બધાને દેખતા દેખતા ગુફાની બહાર નીકળ્યા રાત બધી વીતી ગઈ ત્યારે શ્રીહરિ તે ગુફાની બહાર નીકળ્યા આગળના ભાગમાં એક મોટો નદ અગાધ રૂપમાં વહ્યો જતો હતો તે નદના પાણીની ઝાલક ગુફામાં પડતી હતી તે પાણી નદીરૂપ થઈને વહેતું હતું તેને શ્રીહરિએ પોતાની આંખોથી જોયું પછી શ્રીહરિ બહાર નીકળ્યા ત્યાં સ્નાન કર્યું વિષ્ણુની પૂજા કરી પછી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોતનો જાપ કરવા લાગ્યા નદીને કાંઠે એક વન દેખ્યું તેમાં અપાર કેળ હતી તેમાંથી શ્રીહરિએ કેળા લીધા અને દેવને નિવેદ ધરાવીને પછી પોતે જમ્યા અવિનાશી શ્રીહરિને આ વખતે ત્રણ દિવસના ઉપવાસ થયા હતા ચોથે દિવસે ફરા ફલાહાર કર્યો જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે વળી વિચારવા લાગ્યા અત્યારે આ આગળ વહેતા નદમાં તો અથાહ પાણી છે હવે તેને કઈ રીતે પાર કરવો આવો વિચાર વિચારી વરણીએ પરમેશ્વરની ઈચ્છા હશે તેમ થશે આવું ધારીને પોતાના શરીરને તે નદમાં વહેતું મૂક્યું આ વન વિચરણની કથામાં વારે વારે આપણે સાંભળીએ છીએ શું ભગવાનની ઈચ્છાથી જ બધું થાય છે રણજીતસિંહ રાજાએ પ્રાર્થના કરી મારે ત્યાં પધારો તોય મહારાજ જવાબ આપો ભગવાનની ઈચ્છા હશે તો આવીશું પવનના આધારે પાંદ જેમ ફરે છે એમ અમે અમારા જીવનને ભગવાનની ઈચ્છામાં હોમી દીધું છે આગળ ભયંકર અંધારી ગુફા કોઈ માર્ગ હતો નહીં ભયંકર અંદરથી પ્રવાહ નીકળતો હતો એવા સમયમાં પણ મહારાજે કોને સોંપ્યું ભગવાનને એમાંથી પસાર થઈને બહાર નીકળ્યા પાછી આગળ બીજું મોટું એવું એવો ધરો જોયો તો પણ અંતે ભગવાનની ઈચ્છા આપણું થોડું વિચારીએ આપણે ભગવાનની ઈચ્છા ઉપર છોડી શકીએ છીએ ખરા હા બધા ભગવાનની ઈચ્છા ઉપર છોડે ખરા કેસ પણ ક્યારે છોકરો મરી જાય ને પછી બધા બોલે શું બોલે જેવી ભગવાનની ઈચ્છા લો એટલે ભગવાનની મારવાની જ ઈચ્છા કોઈનો જન્મ થયો ત્યારે એક માણસ એ બોલે ખરો બ્રહ્માનંદ સ્વામીની વાત છે ગુરુજી ઘણીવાર કથામાં કરે છે તમે સાંભળી હશે સરસ ઘઉં પાકેલા સ્વામી ત્યાંથી પસાર થયા સાધુને જોઈ પેલો ખેડૂનો બાળક દોડતો દોડતો પગે લાગવા આવ્યો સ્વામીએ કહ્યું તારા ઉપર મહારાજની કેટલી કૃપા ભગવાનની કે આ ઘઉં કેવા સરસ પાક્યા અને ખેડૂ ગરમ થઈ ગયો ઉજાગરા અમે કર્યા પાણી અમે વાળ્યું મહેનત અમે કરી દાણા અમે નાખ્યા આ કંઈ ભગવાનની કૃપા છે સ્વામી તો સ્તબ્ધ બની ગયા કેવા જેવું હતું જ નહીં કંઈ અહંકાર હતો એનો ને અમે અભિમાની માણસથી દૂર જ રહેવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા સારું સારું તમે મહેનત કરી છે ભગવાને તમને મહેનતનું ફળ આપ્યું અરે ભગવાને શેનું ફળ આપ્યું ઉજાગરા ન કર્યા હોત તો ઘઉં પાકત આગળ વિચરણ કરી સ્વામી વળતા પાછા વળ્યા એ જ ગામ એ જ ખેતર ને એ જ સીમ ત્યાંથી નીકળ્યા અને કંઈ પાકમાં રોગ આવેલો એ ઘઉં બળી ગયા એ ઘઉં કાપી કાપીને એ છોકરો સળગાવે ને સ્વામી પાછા નીકળ્યા પેલો દોડતો દોડતો સાધુને પગે લાગવા આવ્યો ભાવ હશે એટલે સ્વામી કે આ શું થયું ત્યારે શું કે ભગવાનને ન ગમ્યું તો લઈ લીધા સ્વામી કે ભગવાને આપવાનો ત લીધા કેમ આવું છે સોંપીએ છીએ ખરા ભગવાનને પણ ક્યારે છેલ્લી ઘડી ન કહેવાય એને આપણા હાથમાંથી જતું રહે પછી કઈક હવે એને લઈ લીધું ભગવાનને બ્લેમ કરીએ છીએ આપણે આ તો ભગવાન સારા બાકી બધા ઉપર લોસૂટ કરે આ એમણે કરવો જ જોઈએ ને લોસૂટ કરે કે ભાઈ મેં લીધા નહોતા તો એ મારા નામે કેમ બધું આવું કરી નાખ્યું બદનક્ષીનો દાવો કહે ને શું કહે બદનક્ષીનો દાવો કરે ઉપરથી આપણી મૂર્ખામીને આપણે પ્રદર્શિત કરીએ છીએ ભગવાનનો ભક્ત થતા પહેલા નક્કી કરી નાખે જે થશે એ ભગવાનની ઈચ્છાથી અને મૂરખ જીવ થઈ ગયા પછી બગડી ગયા પછી બોલે શું બોલે પોતાની મૂર્ખામી ભગવાન ઉપર નાખવા માટે પોતાનો વાઘ ભગવાન ઉપર ઢોળવા માટે શું કરે ભગવાનને ગમું તે ખરું હવે આપણે હોઈ જાઓ લો એ ભક્તનું હૃદય નથી ભક્ત એ છે થતા પહેલાં સ્વીકારી લઈ ઠાકોરજીને જે ગમશે ઠાકોરજીએ જે ધાર્યું હશે એ થવાનું સાચા સંત સાચા ભક્ત દરેકના જીવનમાં આ એક બહુ સમજવા જેવી ઘટના છે ગુરુજીની સાથે અમે રહીએ છીએ કેટલી બી ઘટનામાં પ્રત્યક્ષ નિહાળ્યું છે મોટા સત્પુરુષની ધીરજ કેવી હોય કેવી ધીરજ હોય હમણાં કેટલી સરસ વાત આવી નીલકંઠવર્ણીએ જ્યારે જંપલાવ્યું ગુફાની અંદર અંધારી રાત્રે હિંસક પ્રાણીઓનો ભય છોડી મોટા મોટા પહાડો તાઇ ચિંતા છોડી અંતે તો ધાર્યું બધું શ્રી હરિનુ જ ધાર્યું બધું શ્રી હરિનું જ થાય મનુષ્ય જાણે મુજ કરાયા ગાડા તળે સ્વાન ગતિ કરે છે તે માન મિથ્યા મનમાં ધરે છે ગાડાની નીચે કૂતરું જાય છે એને એમ છે કે ગાડું હું ચલાવું છું એમ ભગવાનની કર્તૃત્વ શક્તિને સ્વીકારવી જે થશે ભગવાન કરે છે આ ભગવાનના ભક્તનું એક દિવ્ય લક્ષણ છે શ્રીજી મહારાજ તો ભગવાન છે ને માયાના પતિ છે કાળકર્મને માયાની ગતિને ફેરવી શકે એવું સામર્થ્ય છે પણ તમને મને શીખવાડવા માટે આ ચરિત્ર છે મહારાજના ભક્તનો માર્ગ આવો હોય સાધુનો માર્ગ આવો હોય જેણે ભગવાન સુધી પહોંચવું હોય એણે આ માર્ગે ચાલવું પડે બાલપ્રભુ ફરીવાર નદમાં વહેતું મૂકે છે તરતા તરતા સામેપાર જ્યારે નીકળી ગયા ત્યારે ત્યાંથી તેમને માર્ગ મળ્યો તે માર્ગે ચાલતા ઘણા દિવસ થયા ત્યારે અદભુત અને નવીન પુલહાશ્રમ સુધી પહોંચ્યા એક દિવ્ય પ્રદેશ જોયો પુલહ નામના ઋષિ હતા બ્રહ્માજીના માનસપુત્ર હતા એ પુલહ નામના ઋષિએ ભગવાનને પ્રસન્ન કરવા માટે હિમાલયમાં જઈને તપ કર્યું ભૂમિ એનું નામ ત્યારથી પડ્યું પુલહાશ્રમ પછી તો મોટા મોટા સંતો ભક્તો ત્યાં જઈને હિમાલય ઉપર તપ કરતા એટલી દિવ્ય ભૂમિ છે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી એણે પણ ત્યાં તપ કર્યું રામાનુજાચાર્ય જેવા મોટા આચાર્ય ત્યાં ગયા મુક્તિનાથ ભગવાનની એમણે સ્થાપના કરી અને એ ભૂમિ એટલી પવિત્ર છે ગંડકી નામની નદી ત્યાંથી વહે છે ચક્રનો આકાર છે ગંડકીનો એટલા ભાગમાં એની એકસો આઠ ધાર ગંદકીની ત્યાં પડે છે ગયા છો કોઈ પુલાશ્રમ કોઈ નહીં ઈચ્છા થાય છે ખરી ક્યારેક કે નાયગ્રામાં બધું આવી ગયું એકવાર તો જવા જેવું છે હા એમાંય સંતોની સાથે ગયા હોય ને હવે નીલકંઠવર્ણીની તપની વાત આવી ખુર્ચી ઉપર બેઠા બેઠા સાંભળીએ કે ખબર પડે નીલકંઠવર્ણીએ કેવું તપ કર્યું હશે આમ અણસારે આવે ખરો એમ કે અણસાર ના હોય ત્યાં ઉપર આવો ને એર કંડિશન સરસ મજાનું ચાલતું હોય ખુરચી પર પગ હલાવતા હલાવતા તપની કથા આપણે કરીએ છીએ આ તો ભાઈ થિયરીકલ સબ્જેક્ટ નથી અમે પુલહાશ્રમ ગયા છીએ ને એટલે એક એક વાત આવતી જેમ આંખની સામે દેખાતું જાય હા અમારી ખાનગી વાત કહી દઉં ગુરુજી તો અમારી સંતોની સાથે આવ્યા બધા સંતોની સાથે એના પહેલા પછી સંતો બાકી રહી ગયા એમને પેશિયલ લઈને ફરી વાર ગયા એના પેલા હરિભક્તો લગભગ ચાર થી પાંચ વાર ગુરુજી ગયા છે એટલે અમારી પુલાશ્રમની યાત્રા પૂરી થઈને પછી અમે પાછું પેલું બાજુમાં પેલું ગામ છે ત્યાં આપણું મંદિર છે પોખરાથી ઉપર મને જોમસન કેવું કંઈક નામ છે જોમસન તમે હરીશભાઈ હમણાં જઈ આવો ને જોમસન તે આપણું મંદિર છે એટલી બધી ઠંડી એટલી બધી ઠંડી આમ ત્રણ ધાબળા ઓઢો ને તોય ધ્રુજે શરીર તે સંતો સુતા સુતા વાતો કરતા શું વાત કરતા ખબર હે મહારાજ હવે અક્ષરધામમાં લઈ જજો પણ ફરી ફરીવાર ન લાવતા ત્રણ દાબડા ઓઢા વઢા ઉતોને બધા સંતો વાતો કરતા મહારાજ હવે ફરી તમે ડાયરેક્ટ અમારી ટિકિટ કાપજો વાયા વાયા ન કરતા આપણને અણસાર આવે ત્યાં ગયા હોઈએ આપણને એમ થાય આ જગ્યા ઉપર આજે તો કેટલી આપણે તો સાધન સુવિધાઓ ખાવાનું નાસ્તો કેટલી વ્યવસ્થાઓ દવાઓ કેટલું બધું વ્યવસ્થા કરીને જતા હોઈએ પ્લેન કરીને ગાડી કરીને એકલા ગયા અને એક પગે ઊભા રહીને ભૂલ્હાશ્રમમાં આજે પણ પવન ફૂંકાય છે તમે સાંભળ્યું હશે કેવો પવન ફૂંકાય એ ત્રણ ચાર વાગ્યા પછી પવન ચાલુ થાય તમારી ચામડી ઉતારી નાખે ઊભા ન રહેવાય આટલો ભયંકર તુફાની પવન ડેઈલી ફૂંકાય છે એ પવનમાં એ જગ્યાએ એક પગ ઉપર ઊભા રહીને તમે જાણો છો ને નીલકંઠવર્ણી અને ભક્તિ ભક્તિમાતા પ્રગટ થયા છે સાંભળી છે ને કથા શું કામ પ્રગટ થયા ધર્મને ભક્તિને અરેરાટી ઉપડી ગઈ દિવ્ય રૂપે પ્રગટ થઈ ગયા કે આ બાલપ્રભુ આવી કઠોર તપશ્ચર્યા કરે છે આ પવનમાં પડી જશે એક તો ક્રુશ કાયા છે કેવો ઝંઝાવાતી પવન છે દિવ્ય રૂપે ચાર મહિના આસપાસ ઊભા રહ્યા કે બાલપ્રભુ પડી જાય તો અમે ધ્યાન રાખીશું પકડી લેશું એટલા માટે પણ આ ખુરચી ઉપર બહેન સાંભળીએ ને થોડું આપણે થોડું બેહુદું લાગે પણ અહીંયા સાંભળીએ છીએ એ મહારાજની ગુરુજીની કઈ કૃપા છે આ પુલ્હાશ્રમ એટલો દિવ્ય પ્રદેશ છે પુલ્હાશ્રમ અત્યંત ચમત્કારી છે જે પુલહાશ્રમને સેવે તે સુખી થાય છે ત્યાં જે તપ કરવામાં આવે તેનું ફળ તત્કાળ મળે છે તે આશ્રમની પાસે જ પર્વતમાળા છે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતે ત્યાં તપ કર્યું છે બીજી વાર મૃગ જન્મમાં પણ ફરીવાર ત્યાં જ તપ કર્યું છે જે મુમુક્ષુ જન કહેવાય છે તેમને આ પુલ્હાશ્રમ સેવવા યોગ્ય છે આ વન ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે તે પુલહાશ્રમને ચારે બાજુ ઘણા વેગીલા પ્રવાહવાળી ચક્ર નામે નદી વહે છે જે ગંડકી નદીનો પ્રવાહ એ ચક્રાકારે ફેલાઈ ગયો એટલા માટેને ચક્ર નદી કહેવામાં આવે છે ગંડકી જ છે અને તમે જાણો છો ગંડકીના એ પ્રવાહના પથ્થરો એમાં અમુક પથ્થરો આવે છે એ પથ્થરમાં સુવર્ણ રેખા હોય છે એટલું નહીં ઓરિજિનલ સુવર્ણ એ પથ્થરની અંદર હોય છે ઓરિજિનલ ગોલ્ડ એટલા માટે એની ઓળખ થાય છે શાલિગ્રામ તરીકે ભગવાનની જેમ એ પથ્થરની પણ પૂજા થાય છે શ્રીહરિએ તેમાં સ્નાન કર્યું તેમને ઘણો જ આનંદ થયો પૂજા પાઠ વગેરે પ્રેમથી કર્યા પછી ભવ્ય મુક્તનાથ ભગવાનના દર્શન કર્યા જે સ્થાને ભરતજીએ તપ કર્યું હતું ત્યાં પરમચુર શ્રીયરી જઈને બેઠા એ એકસો આઠ ધારમાં એકસો આઠ પ્રવાહની ધારાઓ છે ને એમાં મહારાજ ત્રણ વાર સ્નાન કરતા હિમાલય ઉપર ત્રણ વાર સ્નાન કરવાનું ચોમાસામાં શિયાળાના સમયમાં મહારાજ ગયા છે ત્રણ વાર સ્નાન કરવાનું એક પગે ઉભારીને અખંડ તપ કરવાનું હવે કલ્પના કરો મહારાજે કેવું તપ કર્યું છે આ તો ભગવાન છે બાકી સામાન્ય કોઈ જીવ પ્રાણી માત્ર આવી કઠોર તપશ્ચર્યા કરી પણ ન શકે જે સ્થાને ભરતજીએ તપ કર્યું હતું ત્યાં પરમચુર શ્રીહરી જઈને બેઠા ભરતજીએ જેવું તપ કર્યું હતું તેવા તપનો આદર કર્યો તેમની માફક જપ શરૂ કર્યા અને નિસ્નેહ અને અનાસક્ત સ્થિતિમાં લીન રહેવા લાગ્યા અંતરમાં વિચાર કરીને બાહ્ય વ્યવહારનો બધો સંગ તજી દીધો અંતરમાં પુરંજન રાજાની કથાનો વિચાર કરીને બુદ્ધિનો સંગ પણ તજી દીધો પુરંજનની કથા ભાગવત વગેરે શાસ્ત્રોમાં આવે છે મહારાજની અતિ પ્રિય કથા હતી મહારાજ રોજ એને યાદ કરતા એ કથા ક્યારેક બહુ વિસ્તારથી જે આપણે કહીશું પણ ટૂંકમાં એક રૂપક એક એક્ઝામ્પલવાળી કથા દ્રષ્ટાંત છે કે પુરંજન એટલે કે આત્મા પૂર એટલે નગર નગરની અંદર રહેનારો માણસ એટલે આ શરીર રૂપી નગર એમાં રહેનારો આત્મા એની પત્ની છે એનું નામ છે બુદ્ધિ શું છે અને વધારે વધારે હેરાન એ કરે છે આ ભાગવતજીની કથામાં લખ્યું તમારી તો ખબર નહીં કથા કંઈક જુદી હશે કંઈક છેલ્લે પુરંજન રાજા વિચાર કરીને પોતાની બુદ્ધિરૂપી પત્નીનો ત્યાગ કરે પછી સુખી થાય છે અને આપણે બુદ્ધિને સાથે ને સાથે આગળ ને આગળ પેલા તો માતાજી પાછળ લેતા હવે તો માતાજી બધી જગ્યાએ આગળ બોલો અરે મહારાજના સમયમાં કેવા કેવા સંતો ભક્તોના ઇતિહાસો છે ક્યારેક આપણે જોયા હોય જાણ્યા હોય ને તો ખ્યાલ આવે પીપલગ નામનું ગામ ત્યાં બહુ સારા મુમુક્ષુ હતા આપણા સત્સંગમાં ભગવાનદાસજી તરીકે પછી સંત થઈ અને વાત છે પ્રસિદ્ધ એટલે આ મુકશું સાધુના સમાગમે કરીને વૈરાગ્ય થયો અને વડતાલ જતા રહ્યા એના માતા પિતા પકડીને લઈ આવ્યા એને પરાણે નક્કી કર્યું આને લગ્ન કરાવી દો પરાણે લગ્ન નક્કી થઈ ગયા જૂના સમયમાં માતા પિતા નક્કી કરતા આને ખબર પડી ટાઈમે જ કે આજે તારી જાન આવે છે લગ્ન છે આ તો મુંજાઈ ગયા ભાગી શકવાનો સમય રહ્યો નહીં પરાણે માંડવામાં લાવ્યા ફેરા ફરવાનું ચાલુ થયું એક ફેરા બીજો ફેરો ત્રીજા ફેરે બેસી ગયા ભૂદેવ કે ફરો હું થાકી ગયો અરે ભલા માણસ આમાં તો બધાનો હોશ હોય તને થાક લાગે છે આમાં ત્યારે આ શું કે ગોરદાદા ચોર્યાસી લાખ ફેરા ફેરો ને એમાં એટલો બધો થાક લાગ્યો છે ને હવે આ ત્રણ ફેરા તો માંડ માંડ પૂરા થયા ચોથો મારથી નહીં ફરાય ભૂદેવ કે પણ ચોથો નહીં ફરે ફરવો પડે તો જ લગ્ન પૂરું થાય આ ભગત કે ગોરદાદા તમે ફરી લો મારા વતી અને આને લઈ જાઓ તમે બીજું શું આ ચો ઘરવાળા કેવા ખીજાય એવા ગુસ્સે થયા આની જોડે મારે પરણવા ત્યાં ત્યાં બધું ઉતારી નાખીને જતા રહ્યા કે આની જોડે નથી રહ્યું માતા પિતા ખીજાઈ ગયા તને વિવેક છે તને બુદ્ધિ છે મેં તો કીધું તું ને મારે આમાં પડવું નથી ગોરદાદા એવા જ બની ગયા કે આના જેવો મૃત્યુ મેં જોયો નથી બધા ઉદાસ થઈ ગયા લગ્નમાં ભંગ પડ્યો બધા છૂટા પડી ગયા પણ ભગત તો રાજી થયા ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસુ શ્રી ગોપાલ ટોપલા ભરીને કેરી માથે મૂકી બહુ સારી કેરી પાકે વડતાલ મંદિરમાં આપવા આવતા પછી તો માતા પિતાએ રજા આપી કે જા ભાઈ તારે જે કરવું હોય તે કર પછી સાધુ થયા અને ભગવાનદાસજી નામ પડ્યું શું મારે કેવું છે પુરંજને બુદ્ધિરૂપી પત્નીનો સંગ છોડ્યો આ વાત ભગવાન નીલકંઠ રોજ યાદ કરે છે વિચાર કરીને યાદ કરે છે અને એક બે જ કથા પુરંજનની કથા અને ભરતજીની કથા દરરોજ સંભાળે છે ભરતજી આટલો ત્યાગ કર્યો છતાં કેટલું મોટું વિઘ્ન આવ્યું મૃગલાના બચ્ચામાં આસક્ત થયા

શ્રીહરિ ગંડકી નદીમાં સ્નાન કરીને મુક્તનાથ ભગવાનની સેવા કરતા અને સૂર્યનારાયણનું નિત્ય ધ્યાન કરતા ઘણા લોકોને ખબર નથી હોતી ગાયત્રીનો જપ એટલે શું એમ માનતા હોય છે આ દેવી છે પણ ખરેખર વેદોના મંત્રોના પ્રકાર છે એ મંત્રના પ્રકારમાં એક ગાયત્રી પ્રકારનો મંત્ર છે સૂર્યનારાયણનો મંત્ર છે જે બ્રાહ્મણો ખાસ કરીને પાઠ કરતા હોય છે નીલકંઠ પ્રભુએ બ્રાહ્મણ હોવાને કારણે બ્રાહ્મણની યજ્ઞોપવિતની વિધિ જે મંત્રથી થાય જેને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે અમારા સંતોને પણ અત્યારે જનોય બદલવાની હોય અત્યારે આપણા સંતો બધા ત્યારે જનોય બદલવાની વિધિ વિષ્ણુ ગાયત્રીથી અમે કરીએ એ મંત્ર છે એક પ્રકારનો એ ઘણાને ખબર ન હતી કે પાછા કે ગાયત્રી મંત્રનો જબ ત્યાં ગાયત્રી માતાને ગોતી લાવે પણ આવી રીતે સૂર્યનારાયણનો મંત્ર છે બ્રાહ્મણની યજ્ઞોપવિતની વિધિ એ મંત્રથી થાય છે બ્રાહ્મણો માટે નિત્ય જાપ્યય મંત્ર હોવાને કારણે ભગવાન છે પણ બ્રાહ્મણના ધર્મ ભક્તના ધર્મ સાધુના ધર્મ દરેક ધર્મ પોતાના જીવનથી શીખવાડવા માગે છે એટલા માટે આગળ આની પણ બહુ સરસ કથા આવશે આપણે ત્યારે લેશું ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય શ્રી શ્રીહરિ શ્વેતગીરી ઓળંગી પુલ્હાશ્રમમાં પધાર્યા અને તપ શરૂ કર્યું એ નામે ચોવીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની બોલોઘનશ્યાં મહારાજપતિ શ્રીધરેશર ભક્તિધરમાત્મજ મમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યાં મહારાજ